ગામના માજી સરપંચના હત્યાનો સસ્પેન્ડ કરલા તો બરવાડા પોલીસ સાલંગપુરના માજી સરપંચ મેરુભાઈ ખાસોની હત્યા કરનાર આર્મી મેન સંજય ગળથરાની બરવાડા પોલીસે રાજસ્થાનના નસીરાબાદ આર્મી કેમ્પથી ધરપકડ કરી હતી. હત્યાનો આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે 4 દિવસના રિમાન્ડ આપ્યા છે. કહેવાય છે ને કે નાની વાત મોટી થાય છે અને અંતે જીવ ખોવાય છે. આવી ઘટના બોટાદ જિલ્લાના બરવાડા તાલુકાના સાળંગપુર ગામે પ્રકાશમાં આવી છે. સાળંગપુર જે દેશ અને દુનિયામાં કષ્ટભંજન હનુમાનજીનો ધામ તરીકે પ્રચલિત છે, અહીં ગોકુળાથમના દિવસે ગામના પૂર્વ સરપંચ અને હાલના મહિલા સરપંચના પિતા મેરુભાઈ દાદભાઈ ખાચર જેઓ ટ્રાફિકનું સંચાલન કરતા વાહન વ્યવસ્થિત પાર કરવાની સલાહ આપતા જતા તેને પોતાનો જીવ ખોવાનો વારો આવ્યો છે. તો શું ઘટના બની જોઈએ વિગતવાર. તો જન્માષ્ટમીના તહેવારના અનુસંધાને બોટાદ જિલ્લાના બરવાડા તાલુકાના સાળંગપુર ગામમાં આવેલ મંદિરના ગેટ પાસે આવેલ સાત હનુમાનજી મંદિર પર દર વર્ષે નવી ધજા ચડાવીને ધ્વજારોહણ કરવામાં આવે છે, જ્યાં ગામના પૂર્વ સરપંચ હાલ ગ્રામ પંચાયતના સભ્ય અને હાલ સરપંચના પિતા મેરુભાઈ દાદાભાઈ ખાચર ઉંમર વરસ આશરે 55 જવાબદાર વ્યક્તિ તરીકે અને ગામના આગેવાન તરીકે ભીડભાડ હોવાથી ટ્રાફિકને નિયંત્રણ કરી વાહનની અવર જવર વ્યવસ્થિત ચાલુ રહે તે હેતુથી એક બાઇક લઈને આવેલ અજાણ્યા ઈસમને પોતાનું બાઇક વ્યવસ્થિત મૂકવાનું કહ્યું, જે બાઇક સવારને લાગી આવતા ત્યાં બાજુમાં નીચે પડેલ લાકડા વડે અચાનક જ પૂર્વ સરપંચ ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. હુમલા બાદ તે બાઇક સવાર પોતાની સાથે રહેલ મહિલા તેમજ બાળકને લઈને ત્યાંથી નાસી છૂટ્યા. આગળ જતા નારાયણકુંડના મંદિર પાસે સીસીટીવી ફૂટેજમાં દેખાઈ આવે છે. હુમલા બાદ ગામના લોકો ભેગા થઈ જતા તેમના પરિવારને જાણ કરતા તાત્કાલિક ધોરણે બોટાદની સબિહા હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા, જ્યાં તેમની તબિયત નાજુક હોવાથી ભાવનગર ડોક્ટર કાલરિયા સાહેબના દવાખાને લઈ જવામાં આવ્યા. ત્યારબાદ એસજી હોસ્પિટલ ભાવનગર ખાતે સારવાર અર્થે દાખલ કરાયા. તો ત્યારે 4/9/2018 રોજ તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું, જ્યારે આ મામલો જીવલેણ હુમલા બાદ હવે હત્યામાં પરિણમ્યો હતો. જ્યારે મરનારના પુત્ર ઉદયભાઈ ખાચરે બરવાડા પોલીસમાં સમગ્ર ઘટનાની જાણ થતાં જ બરવાડા પોલીસ એલર્ટ થઈને અજાણ્યા બાઇક ચાલક વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો હતો. જ્યારે સ્થળ પર વાતની ગંભીરતા સમજીને તાત્કાલિક બરવાડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ. ત્યારબાદ ડોગ સ્કોડ તેમજ અલગ અલગ ટુકડીઓ બનાવી આરોપી કોણ છે જેની તપાસ હાથ ધરી હતી. આરોપીને પકડવો એ પડકારરૂપ હતું, તેમ છતાં આરોપીની ઓળખ થવામાં પોલીસને સફળતા મળી હતી. બોટાદ જિલ્લાના બરવાડા તાલુકાના સાળંગપુર ગામના સેવાભાવી માજી સરપંચની નજીવી બાબતે હત્યા કરવામાં આવી હતી અને હત્યા કરી આરોપી ફરાર થયો હતો. જ્યારે આરોપીને પકડવા તે પોલીસ માટે પડકાર હતું, ત્યારે જિલ્લા પોલીસ વડા જાડેજા સાહેબ તથા DS પટેલ સાહેબના વડપણ હેઠળ LCB SOG ડોગ સ્કોડ અને બરવાડા પોલીસે અલગ અલગ ટીમો બનાવી માજી સરપંચનો હત્યારો કોણ છે તેની તપાસ શરૂ કરી હતી. તો લાઠીદર તેમજ સમઢિયાળા સહિતના ગામોના સીસીટીવી ફૂટેજના આધારે માજી સરપંચના હત્યારો કોણ છે તેનો બરવાડા પોલીસે પર્દાફાશ કર્યો છે. ગઈ તારીખ 3/9/2018 રોજ જન્માષ્ટમીના દિવસે સાળંગપુર ગામે સાત હનુમાન મંદિરે મરણ જનાર મેરુભાઈ દાદુભાઈ ખાચર ત્યાં પાર્કિંગ અને ત્યાં એનો ધજાનો કાર્યક્રમ ચાલતો હોય ત્યાં હતા, ત્યારે કોઈ અજાણ્યા વ્યક્તિએ ત્યાં બાઇક પાર્ક કરવા માટે બોલાચાલી કરેલી અને મેરુભાઈને એક લાકડાનો ધોકો મારી દીધેલો અને પ્રથમ 307નો ગુનો દાખલ કરવામાં આવેલ બાદ મેરુભાઈનું સારવાર દરમિયાન અવસાન થતાં આ ગુનામાં 302નો ઉમેરો કરી ખૂનનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. બાદ આ કામે તપાસ દરમિયાન આરોપીને શોધી કાઢવા માટે આધુનિક ટેકનોલોજી તેમજ અમારા ઉપરી અધિકારી શ્રી જિલ્લા પોલીસ વડા સાહેબ, DYSP સાહેબ, LCB શાખાના અધિકારી, SOG શાખાના અધિકારીના માર્ગદર્શન હેઠળ આરોપીની શોધખોળ કરવા માટે અલગ અલગ ટીમો બનાવી અને તપાસ તજવીજ કરતાં આ કામે ગુનામાં આરોપી સંજયભાઈ શામજીભાઈ ગળથરા રહે રાજપરા તાલુકો જિલ્લો બોટાદ અને હાલ આર્મીમાં નોકરી કરતો હોય તેવું તપાસ દરમિયાન ખુલવા પામેલું. બાદ તપાસ દરમિયાન આરોપીને શોધી કાઢી અને ધરપકડ કરવા માટે અમોને તપાસ દરમિયાન માહિતી મળતા નાસિરાબાદ અજમેર રાજસ્થાન મુકામે નોકરી કરતો હોય ત્યાંથી આરોપીની 20 તારીખના રોજ 3 વાગે ધરપકડ કરવામાં આવેલ છે. વિજયસિંહ ચુડાસમા સાથે NS ગુજરાત ન્યૂઝ બરવાડા.